બાર નીકળ્યો સવારે જોબના ટાઈમે, જોબ ઉપર જવા નીકળ્યો. થોડીક વાર પછી ફોન આવ્યો કે ટ્યુબ ફાટી ગઈ છે, પંચર કરાવવું પડે, ટ્યુબ નખાવવી પડશે. જવાબ આપ્યો કે ટ્યુબ નખાવી, એટલે ટ્યુબ નખાવી નીકળ્યા પછી 15 મિનિટ ફોન નો આવ્યો. રિપીટ ફોન કર્યો તો રિસીવ ન થયો. થોડીક વાર પછી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે તમારા દીકરાનો એક્સિડન્ટ થયો છે ઇન્દિરા સર્કલ પાસે. અર્જન્ટ હું ભાગ્યો, ત્યાં જઈને જોયું તો દીકરો બહાર પડ્યો હતો, 108 ઊભી હતી, 108 વાળા ના પડી, હવે જીવ નથી, અને બાઇક ખાડા પાસે પડ્યું હતું. આજુબાજુ પૂછ્યું તો કે ખાડામાંથી અમે બહાર કાઢ્યો છે, ને ખાડામાં પડ્યો હતો, કાનમાંથી લોહી નીકળ્યું, એમાં એની જીવ ગયો છે, એવું એ લોકોએ કીધું હતું. બાકી કોઈ વિગત મને જણાવી નથી. અને મને છાતીમાં દુખાવો હતો, અત્યારે સિવિલમાં હું ઇમરજન્સી વોર્ડમાં અત્યારે આવ્યો છું. જે અકસ્માતનો બનાવ ઇન્દિરા સર્કલ પાસે બન્યું છે, એમાં પ્રાથમિક દ્રષ્ટિ એવું છે કે ગર્ડર લોન્ચિંગ માટે એજન્સી દ્વારા હાઇટ બેરિયર મૂકવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા, જેમાં અંદર લોખંડના સરિયા હતા, અને બાજુથી બે બાઇક કે બે વાહનો જઈ રહ્યા હતા, જે આપસમાં અથડાતા એક ભાઈ એમાં પડી ગયો. અને સ્થળ ઉપર આ ખાડા બાજુમાં સેફ્ટી રિબન તો મારવામાં આવ્યા હતા, પર તોય છતાં સેફ્ટી સાધનોમાં કોઈ ભૂલ હોય તો એના માટે આપણે સિટી એન્જિનિયરને કીધું છે કે ભાઈ એની એકવાર સ્થળ મુલાકાત રહી, એજન્સી તરફથી કોઈ કમી હશે તો એજન્સી તરફ પગલાં લેવામાં આવશે. અને સાથે સાથે પોલીસ પણ પોતાનું કામ, જો કે અકસ્માતનો કેસ હોય તો એની રીતે કામ કરશે.